आनंदाम्बोधि स्मितरुचिरपूर्णेन्दुवदना प्रफुल्लाम्बोजन्मात् छदसदृशशोभाक्षियुगला कृपापारावार श्रितसकलजीवातिसुखद महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराद्ननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनंदनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। बधाई वाला भक्तों ने थी जय स्वामी नारायण। वाला भक्तों गढ़ा अंत्य प्रकरण 38 वचनामृत चाले छे। भगवान श्रीहरि अक्षरधाम ने विषे बिराजमान पोतानु स्वरूप अने अक्षरधाम ने विषे बिराजमान मुक्तोना सुखनी वातो करे छे। एने ध्यान में लईने आपणे अक्षरधाम नु वर्णन जे हरिलामृत में करेलू छे एने आपणे सांभळीए छीए। गईकाले आपणे ए सांभळ्यु के अक्षरधाम नी अंदर तमाम मुक्तो परतंत्र होवा छताय स्वतंत्र छे। भगवान ने वश जे वर्ते छे ये परतंत्र नथी स्वतंत्र छे। जे शिष्य पोताना साचा सद्गुरु ने वश वर्ते छे ये परतंत्र नथी स्वतंत्र छे। कोई पुत्र पोताना पिता ने वश वर्ते छे ये परतंत्र नथी स्वतंत्र छे। कोई पत्नी पोताना पति ने वश वर्ते छे ये परतंत्र नथी पण स्वतंत्र छे। एमां एनी रक्षा छे, एमां एनुं पोषण छे। ए बाबतने आपणे समझ्या। अक्षरधाम ए तो एवुं धाम छे के जे धामना वर्णनने सांभळवा मात्रथी ए धाम तरफनुं खेंचाण थाय। आ लोक तो आधि व्याधि अने उपाधिथी भरपूर छे, परंतु अक्षरधाम एवुं धाम छे जे धामनी अंदर कोई प्रकारनी उपाधि नथी। माटे भगवानना भक्तए मोक्षना मार्गे चालेला मुमुक्षुए अक्षरधाम तरफ दोट काढवा माटे रात ने दिवस मेहनत करवी जोईए। ए धाम केवू छे आगळ लखे छे। जे धाममां नजळ वस्तु कसी जनाय चैतन्यनाज तरुवेली तमाम त्याय प्राकार द्वार पन चिन्मय ते हठार आकार रंग पलटे पलमाय पार। जे धामनी अंदर जड वस्तु कसी न जनाय, एक पन जड वस्तु नथी। चैतन्य तरु वेली तमाम त्याय, त्या वेलो छे चैतन्यनी छे। मुक्तो वेल रूपे थया छे, मुक्तो ज वृक्ष रूपे थया छे। प्राकार द्वार पण चिन्मय ते हठार, त्याम राजमहेलोना जे दरवाजाओ छे ए पण चैतन्य छे। त्या महेल छे ए पण चैतन्य छे। त्या आगळ સુવા માટેના બેડ છે એ પણ ચૈતન્ય છે। આકાર રંગ પલટે પલમાં અપાર, આકાર અને રંગ બે બદલાયા કરે, પળ પળમાં બદલાય। તમે એક પળ પહેલાં જોયું હોય તો બીજું હોય,
બીજી પડે જોવો તો બીજી રીતનું દેખાય, કારણ કે મુક્ત એટલા સમર્થ છે, પળ પળમાં આકાર બદલે છે, પળ પળમાં રંગ બદલે છે. એ મુક્તો બીજા મુક્તોને રાજી કરવા માટે, અને એ મુક્તને રાજી કરીને પાછો એનો ઉદ્દેશ એ છે કે મહારાજ રાજી થાય. જેને રાજી કરવાથી ભગવાન રાજી થતા હોય, જેને રાજી કરવાથી મહારાજ રાજી થતા હોય, એને રાજી કરવા માટે મથવું જોઈએ. એટલે એ મુક્તો બીજા મહામુક્તોને રાજી કરે, અને એ મહામુક્તોને રાજી કરે એટલે મહારાજ રાજી થાય. ત્યાં આગળ જે મેલ રૂપે મુક્તો થાય છે એ એવા થાય છે કે પળ પળની અંદર રંગ બદલાય. જેવી રીતે અહીં પેલી લાઇટિંગ મૂકે, સ્ટેજ પ્રોગ્રામ વખતે લાઇટિંગ મૂકે, ઘડીક લાલ થાય, પીળું થાય, લીલું થાય, એને કોઈ બહુ લાઇટનું નામ સરસ, એ લાઇટ આપણે ઠાકોરજીના દર્શન માટે પણ મૂકતા હોય, શેડ પડે એનાથી અલગ અલગ કલરના. અહીં તો બધું એ કલરથી પાડવું પડે, પણ અક્ષરધામના મુક્તો સંકલ્પથી પાડે છે, સંકલ્પથી રંગ બદલે છે, સંકલ્પથી આકારો બદલે છે, વિવિધ પ્રકારના જે આપણે જોયા નથી, આ પૃથ્વી પર ક્યારેય આપણે સાંભળ્યા નથી એવા દિવ્ય આકારો ને એવા દિવ્ય રંગો ત્યાં આગળ અક્ષરધામની અંદર મુક્તો મેલ રૂપે થાય છે ત્યારે કરે છે. તે મુક્ત જ્યાં ગતિ કરે તહી જઈ શકાય, આવરણ આડું કશું એ કદી નવ થાય, બ્રહ્માંડ કોટી પણ તે નજરે નિહાળે, જાને થવાનું થયું તે પણ સર્વકાળે. એ મુક્તો કેવા છે? જ્યાં એને ગતિ કરવી હોય ત્યાં ગતિ કરી શકે છે, સ્વતંત્ર છે. ભગવાનમાં જેટલી શક્તિ છે એટલી એ મુક્તમાં છે, જ્યાં જવું હોય ત્યાં જઈ શકે. એટલું જ નહીં, એને કોઈ પ્રકારનું આવરણ નડતું નથી, કોઈ પ્રકારના આવરણો એને આડા આવતા નથી. અક્ષરધામના મુક્તો છે એ સ્વતંત્ર રીતે બધી જગ્યાએ વિચરણ કરી શકે છે. બીજું, બ્રહ્માંડ કોટી પણ નજરે નિહાળે, બ્રહ્માંડોની કોટીઓ આમ નજરની સામે જોવે. કોટી એટલે કરોડો બ્રહ્માંડો, જેવી રીતે માળાના મનકા આપણે આમ જોતા હોઈએ એમ અનંત કોટી બ્રહ્માંડની કોટીઓ અક્ષરધામના મુક્તો આમ નજરે જોવે. એ બ્રહ્માંડોની અંદર રહેલા જીવાત્માઓના કર્મોને પણ નજરે જોવે, આવા એ મુક્તો સમર્થ છે. એવા સમર્થ છે જાણે થવાનું થયું તે પણ સર્વકાળે, થઈ ગયું છે અને થવાનું છે, આ બેયના મુક્તો ભૂમિયા હોય છે. ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય ત્રણેને જોવાવાળા હોય છે. એટલે તો ભગવાનના મુક્તો આ પૃથ્વી પર આવે તો ઓળખાય કેમ? ભગવાનના મુક્તો મનુષ્ય જેવા જ હોય, ભગવાનના મુક્તો આપણી જેમ જ વાતો કરતા હોય, આપણી જેમ ખાતા હોય, પીતા હોય, બેસતા હોય, ઊંઘતા હોય, બધું આપણા જેવું જ કરતા હોય. પણ મુક્તની ક્રિયામાં અને આપણી ક્રિયામાં કોઈ ભેદ હોય છે. મુક્તની ક્રિયામાં મુક્ત પણ બોલતો જ હોય અને આપણે પણ બોલતા હોઈએ, પણ એના બોલવામાં કાંઈક વિશેષપણું દેખાતું હોય. મુક્ત પણ જમતો હોય અને આપણે જમતા હોઈએ, પણ મુક્ત જમે ત્યારે એની ક્રિયામાં કંઈક વિશેષ, કોઈક એવો ભાવ દેખાય કે જે મુક્ત સિવાય બીજે ન દેખાય. ક્રિયા એક સમાન જ હોય, ચાલવું, બેસવું, ઉઠવું, ક્રિયાઓ તો આની આ જ હોય, આ પૃથ્વી લોક પર એ જ ક્રિયાઓ છે ને, પરંતુ એનું કંઈક વિશેષપણું હોય. એમ અહીં આગળ કહે છે, એવા મુક્તો ભૂત અને ભવિષ્યની વાતોને જાણે છે. અક્ષરધામના મુક્તો એવા છે, શું થઈ ગયું છે અને શું થવાનું છે આટલા વર્ષો પછી, એ બધું એ મુક્તો જાણે છે. એટલે તો મહામુક્તો જ્યારે આ પૃથ્વી પર આવે ત્યારે મોટા મોટા એ મુક્તો ભવિષ્ય ભાગતા હોય છે. હમણાં જ આપણે થોડા દિવસ પહેલાં કથામાં સાંભળ્યું હતું કે સત્પુરુષ કે વચન હે જોવું, બ્રહ્માંડ ફીરે યહાં ફીરે નહીં સોવું. કેમ ના ફરે? કારણ કે સત્પુરુષોએ ભવિષ્ય જોઈ રાખેલું છે. આપણને એમ લાગે કે આ જગ્યાએ દરિયો છે પણ એ પહાડ કેવી રીતે થાય? હવે સત્પુરુષે કીધું કે અહીં પહાડ થવાનો અને પહાડ ઉપર મંદિર થવાનું. હવે છે દરિયો, આપણને લાગે કે અહીં તો દરિયો છે અને પહાડ ઉપર મંદિર કેવી રીતે? તો એમાંથી લાવા ફાટે, એમાંથી લાવા નીકળે, એ લાવા ટાટો થાય, ન્યા પહાડ થાય અને એ પહાડ ઉપર મંદિર થાય. આપણને ખબર ના હોય પણ ભગવાનના મુક્તો છે એ ભવિષ્ય વેતા છે, લાંબુ પણ જોઈ શકે છે. એ મુક્તોમાં એટલું સામર્થ્ય છે
અહીં આગળ આ વર્ણન એટલા માટે અહીં વિહારીલાલજી મહારાજે કર્યું છે કે કોઈ જીવાત્માને મુક્ત થવા માટેની તમન્ના જાગે, આપણે જ ભૂત ભવિષ્ય અને વર્તમાનના વેત્તા થઈ જઈએ જો ભગવાનને ભજીએ તો, એના માટે મુક્ત નથી થવાનું. પણ એ મુક્તને ભગવાન એટલું સામર્થ્ય આપે છે, એટલું સામર્થ્ય આપે છે. ગોપાળાનંદ સ્વામી સંતો ચાલ્યા જતા હતા, પુસ્તકો હારે હતા. ગોપાળાનંદ સ્વામીએ કીધું, સંતો મિનિયા હારે લઈ લેજો, પેલું પહેલાં આપણે જે પ્લાસ્ટિક આવે ને એવું, એ જમાનાની અંદર એવું આવતું, તો એને વીંટી દે તો પલળે નહીં. સ્વામીએ કીધું, ભાઈ બધું આ હારે લેજો, વરસાદ પડશે. હવે વાદળ તો કાંઈ હતા નહીં, વરસાદની કાંઈ સિઝન નહોતી. એટલે ઓલા સંતો કે, સ્વામી વરસાદના તો કાંઈ વાવડ નથી, તમે આમ ક્યાં કહો? સ્વામી કે, હું તમને કહું છું કે તમે અહીંથી નીકળો છો, સ્વામી એક ગામનું નામ દીધું, તમે આ ગામ નહીં પહોંચો, મિનિયા બાંધી લેજો. પણ હવે જીવ તો જીવ જ ને, જીવ તો જીવ જ ને, ખરેખરો તાપ હોય, ઉનાળાની સિઝન હોય, વાદળનું નામ નિશાન ના હોય, અને આપણને મોટા પુરુષ કે છત્રી લઈને જજો, અત્યારે કંઈ છે નહીં છત્રી લઈને, કદાચ ચાલ્યા પણ જઈએ, હાલો છત્રી લઈ પણ લઈએ, ડાયા હોઈએ, કથા વાર્તાને સત્સંગ બહુ સાંભળ્યો એટલે છત્રી લઈ પણ લઈએ, પણ એવું તો મગજમાં ના જ બે એક વરસાદ આવશે, છત્રી લઈ લે. જો એક છત્રી લે જ નહીં, એવું વિચારે કે આવે સ્વામી, પણ ક્યાં અહીંયા આગળ તો કંઈ વાદળ તો દેખાતા, ક્યાંથી વરસાદ આવવાનો, એટલે છત્રી લે જ નહીં. એક કદાચ મુમુક્ષુ વધારે છે, કથા વાર્તા સાંભળીને તૈયાર થયેલો એટલે છત્રી લે, પણ એને વિચાર સતત એમ હોય કે ખાલી ઉપાડવાની જ, આવે કીધું એટલે લઈ લો, બાકી કાંઈ થવાનું નથી. જોયું? પણ ભગવાનના મોટા પુરુષે કીધું એટલે એમ જ થાય, એની અંદર બહુ ચીવટતા રાખવી પડે. ભગવાનના મોટા પુરુષો જ્યારે કોઈ વચન કહે ને, અને એમાંય જ્યારે ભવિષ્યકાળના વચન કહે ને, ત્યારે તો બહુ ચીવટતા રાખવાની. વર્તમાન કાળે કંઈક ચેતાવે ને, ત્યારે તો બહુ જ ચીવટતા રાખવાની, એને કોઈ દી રમતમાં નહીં જવા દેવાનું કે આ કેમ આમ બોલ્યા હશે, કશું નહીં, ના એ બોલ્યા છે ને, કોઈ સકારણ બોલ્યા હશે, એને વર્તમાન કાળનું કંઈ કીધું ને, સકારણ કીધું છે, ભવિષ્યકાળનું કંઈ ભાખ્યું ને, સકારણ ભાખ્યું છે. એને જો બહુ વિચારીને એને બહુ ધ્યાનથી અનુભવાત્મક રીતે જોતો હોય તો જ ખબર પડે. આ વસ્તુ એવી છે કે આ વાત સામાન્ય વ્યક્તિને સામાન્ય જીવનથી જીવતો અને સામાન્ય વિચારોથી સત્સંગની અંદર નભ્યા જતા જીવાત્માને આ બધી અલૌકિકતાનો અનુભવ નથી થતો, બહુ સૂક્ષ્મ દ્રષ્ટિએ વર્તતો હોય અને બહુ સૂક્ષ્મ દ્રષ્ટિએ જોતો હોય તો જ એને ખબર પડે કે આ મુક્ત છે. આના તમામ વચનો મેં આજ સુધી જોયું, કોઈ જગ્યાએ ફર્યા નથી, વર્તમાન કાળનું નથી ફર્યું, એને નથી ભવિષ્યકાળનું ફર્યું, અને ભૂતકાળનું પણ આટલા વખત પહેલાંનું એ જાણે છે, જાણે છે. ભગવાનના મુખ તો બધું જાણે, આપણે કઈ જગ્યાએથી કેવી રીતે આ સત્સંગમાં આવ્યા છે ને, ભગવાનના મુખ તો ખબર હોય. એ જે ભગવાનના મુખ તો જે સ્પેશિયલ ભગવાનને ત્યાંથી જ આ પૃથ્વી પર દર્શન આપી રહ્યા છે એવા મુક્તોને આપણા ઇતિહાસો ખબર છે, આપણું વર્તમાન પણ ખબર છે, અને ભવિષ્યમાં આપણે શું કરવાના છે એની પણ એને ખબર છે. એટલે તો એ મુક્તો આપણને ચેતવતા હોય. એક ભગત એવા, એ દારૂ પીતા જ નહોતા, કોઈ દિવસ દારૂ નહોતા પીતા. હું નામ સહિત એટલા માટે નથી કહેતો કે એ યોગ્ય નથી, એ દારૂ પીતા જ નહોતા. એને એક બહુ મોટા પુરુષે એમ કીધું કે ભગત, મારે તમને એક પ્રાર્થના કરવી છે. તો કે બોલો. જીવનમાં ગમે એવું થાય પણ દારૂ ના પીતા. હવે ઓલો કે, સ્વામી કેવી વાત કરો તમે, હું ચાનો ગંધ નથી લેતો, દારૂ ક્યાંથી પીવાનો? હું ચાનો ગંધ નથી લેતો, દારૂ ક્યાંથી પીવાનો? સ્વામી કે, એ મને ખબર નહીં, પણ તમે મને એટલું વચન આપો કે તમે દારૂ નહીં પીવો ક્યારેય. ઓલો ભગત કે, પણ સ્વામી એ પ્રશ્ન જ નથી થતો, દારૂ નહીં પીવાનો એ પ્રશ્ન, અમારા હાથ પેઢીમાં કોઈ દારૂ નથી પીધો, જન્મથી સત્સંગમાં છીએ. તો એ ઓલા સ્વામી મંડ્યા કે, તમારે દારૂ ના પીવો આટલું વચન લો ને તમે. હવે એની ઉંમર એ સમયે 25 વર્ષની હશે, એને જ્ઞાન તો હોય કે હવે આટલું તો ના જ પીવાય, એટલે એને એમ કીધું, સારું નહીં પીવું. બસ જતે દિવસે એવું થયું, એને વિદેશ જવાનું થયું, વિદેશ જવાનું થયું, એમાં પાછું એકાંત મળ્યું, એકલા પડ્યા, કુસંગનો યોગ થયો,
પચાસ વર્ષ 55 વર્ષની ઉંમર થઈ અને સ્વામી ભેગા થયા પાછા. સ્વામી ભેગા થયા અને સ્વામીની પાસે બેઠા એટલે સ્વામી કે સત્સંગ કેમ છે? દારૂ પીવો છો? અને તરત મોઢું હલાવવું પડ્યું. સ્વામી ક્યારેક ક્યારેક લઉં છું. કેમ તમારી હાથ પેઢીમાં નહોતા પીતા ને? મેં તમને વચન નહોતું લેવડાવ્યું? હા લેવડાવ્યું તો સ્વામી, પણ ભૂલી ગયો. કેમ? કારણ કે એને ભૂલી કેમ ગયા? જ્યારે વચન લીધું ત્યારે એને રમતમાં જ લીધું. સ્વામી કહે છે એટલે લઈએ છે, બાકી આપણે ક્યાં પીવાના છે કોઈ દી? એ ગાફલપણું હતું. પણ મોટા સાધુઓનું ભવિષ્ય જોઈ રાખ્યું હતું કે કોઈ જગ્યાએ એનું પૂર્વનું કર્મ એને આડું આવવાનું છે અને કુસંગનો યોગ થશે ત્યારે આને ચોક્કસ વ્યસન તરફ આ જશે. એટલે એને પહેલેથી એ ભવિષ્ય બાકીને એને નિયમ અપાવ્યો, પણ એને એ ખબર ના પડી. કાં તો એટલું એને લીધું, કાં બીજો હોય તો અવગુણ લે કે આપણને કંઈ આવું થોડું નિયમ આપવાનું હોય. આપણને માળાનું નિયમ દેવાય, આપણને ધારના પારણાનું દેવાય, એવું જ દેવાય ને બાપા? તમારે જેવા ભગત હોય એને એવું કે તમે આવું વ્યસન ના કરતા તો આશ્ચર્યની વાત કહેવાય ને. એને એવો ઉપદેશ જ ના હોય. કોઈ કેટલીક કેટલાક અમુક સ્ટેજે પહોંચી જાય પછી એને એ પ્રકારનો ઉપદેશ દેવો જ ના પડે કે તમે આ જગ્યાએ ના જાતા, ના જોતા, ના ખાતા, એ ઉપદેશ જ ના હોય ને. આજે વર્ષોથી કથા સાંભળતા હોય અને વર્ષોથી સાધુની ભેગા આવતા હોય અને સાધુમાં હેત રાખતા હોય અને એને ઉપદેશ કરવો પડે કે તમે ડુંગળી લસણ ના ખાતા, તો શરમ આવે ને આપણને. એને કહેવું કેમ કે ડુંગળી? એ કહેવાનું જ ના હોય, એ તો સહજ વસ્તુ છે. વર્ષોથી 10-10 વર્ષથી કથા સાંભળતા હોય ને 25 વર્ષથી કથા સાંભળતા હોય, મંદિરે જતા હોય, સત્સંગ કરતા હોય, સાધુ ભેગા રહેતા હોય, હવે એને ઉપદેશ એવો દેવાનો ના હોય કે આ ના ખાતા. આજે ગુરુજીને મને એવો ઉપદેશ દેવો પડે કે તું વચનામૃત રોજ વાંચજે, એ કંઈ યોગ્ય છે? મને એવો ઉપદેશ દેવો પડે કે તું સ્વામીની વાત વાંચજે, એ કંઈ યોગ્ય છે? મને એવું કહેવું પડે કે તું પૂજા કરજે, એ કાંઈ યોગ્ય છે? ઉપદેશ ના હોય, એ તો સહજ જ હોય. એ હોય જ એમ કહેવું પડે કે ભગવાનમાં વૃત્તિ રાખજો ભાઈ, ગમે એટલી પ્રવૃત્તિ કરો પણ ભગવાનમાંથી તૂટીને ક્યાંય ના કરતા, સ્વભાવના વેગમાં ના કરતા, એમ કહેવું પડે. એ વાત બરાબર છે. પણ કંઈ આપણને પૂજા પાઠ કે શાસ્ત્ર વાંચન કરજો કે ધર્મ આવા પાકા પાડજો એના માટે કાંઈ ઉપદેશ ના હોય, એ તો સહજ છે, થાય જ. છતાંય પણ જો ભગવાનના મોટા પુરુષો આપણને કોઈ વાત ઉપર ક્યારે કહે તો એને ક્યારેય પણ ગાફલપણે વિસારી દેવી નહીં. બહુ યાદ રાખવી કે આ મારા કોઈ હિતમાં હશે ને, આવો પ્રસંગ ક્યાંક બનવાનો હશે ને, મને બચાવવા માટે કહે છે, એને ભવિષ્ય જોયેલું છે અને કોઈ જગ્યાએ આવો પ્રસંગ ઊભો થશે એના માટે એને મને આજથી ચેતાવી દીધો કે કોઈ દિવસ મારા જીવનમાં પ્રસંગ બને ત્યારે મારે સજાગ રહેવું. એટલે ભગવાનના મુક્તો ભવિષ્ય વેતા હોય છે, માટે એ મુક્તોનું એવું સામર્થ્ય છે. આ તો અહીં મુક્તોનો મહિમા કહે છે. એ મુક્તો કેવા છે? વિહારી લાલજી મહારાજ લખે છે, અક્ષરધામનો મુક્ત થાય એ કેવો થાય છે? આપણે અક્ષરધામના મુક્ત થવાના છીએ અને થઈ રહ્યા છીએ, તો આપણે કેવા મુક્ત થાય, આપણને કેવું મળશે? એ મુક્ત સંપૂર્ણ થાશું ત્યારે આપણી ક્રેડિટ કેવી હશે એ અહીં કહે છે. તે મુક્ત સર્વ વડી જાન સમર્થ કેવા, બ્રહ્માંડ કોટી ઉપજાવી શકે જ એવા, આજ્ઞા થકી અવતરે જઈ લોકમાય, પૂજાય આપ પુરુષોત્તમ તુલ્ય ત્યાય. એ મુક્તો કેવા છે? તો એ મુક્તો કેવા સમર્થ છે? તો એમ કે છે, બ્રહ્માંડ કોટી ઉપજાવી શકે એવા, અનંત કોટી બ્રહ્માંડો ઉત્પન્ન કરી શકે એવા છે. એટલું નહીં, આજ્ઞા થકી. કોની આજ્ઞા થકી? મહારાજની આજ્ઞા થકી. મહારાજની આજ્ઞા થકી અવતરે જઈ લોકમાય, લોકમાં અવતરે, અવતાર લે, અને ત્યાં પૂજાય આપ પુરુષોત્તમ તુલ્ય ત્યાંય, ત્યાં ભગવાન થઈને પૂજાય, ભગવાન જેવા થઈને પૂજાય, એટલા સમર્થ. મુક્તો જ આ પૃથ્વી પર આવે. માની લો કે આજે શ્રીજી મહારાજ આ પૃથ્વી પર ન આવ્યા હોય અને ગોપાળાનંદ સ્વામી એકલા આ પૃથ્વી પર હોય, મુક્તાનંદ સ્વામી હોય, બ્રહ્માનંદ સ્વામી હોય, નિત્યાનંદ સ્વામી હોય, આ એક એક ભગવાનના અવતારની જેમ પૂજાય. એક એક, એમાંથી એક જ નહીં, એકે એક, એકે એકની પાછળ સંપ્રદાયો ચાલે, એકે એકના શાસ્ત્રો થાય, એકે એકના પરચાઓ થાય, આટલું થાય. ભગવાનના અક્ષરધામના મુક્ત એટલે એ બહુ મોટી કોટીના પુરુષોત્તમ તુલ્ય પૂજાય.
આજે ગોપાળન સ્વામી એનું સામર્થ્ય આપણે આમ વાંચીએ શાસ્ત્રોમાં તો હોય એ સામર્થ્ય વાંચે. શ્રીજી મહારાજ સ્વયં કહે છે કે એક અષ્ટાંગયોગ શ્રીકૃષ્ણે સિદ્ધ કર્યો હતો અને બીજો આ ગોપાળન સ્વામીએ કર્યો છે, ત્રીજો કોઈ પાક્યો જ નથી અષ્ટાંગયોગ સિદ્ધ કર્યો હોય એવો. હવે એક શ્રીકૃષ્ણે સિદ્ધ કર્યો હતો અને એક ગોપાળન સ્વામીએ કર્યો. એ ગોપાળન સ્વામી એકલા સ્વતંત્ર જો આ પૃથ્વી પર હોય અને જો મહારાજની આજ્ઞા હોય કે અનંત જીવોના કલ્યાણ તમે જાઓ અવતાર તરીકે પૂજાઈને કરો તો ગોપાળન સ્વામીના મંદિરો હોય. બ્રહ્માનંદ સ્વામી જ્યારે પ્રગટ થયા, સ્વામીનો જન્મ થયો અને સ્વામીનું મોસાળ, લાલુબા એમના માતા હતા અને માતા પોતાના દીકરાને લઈને લાડુદાનને લઈને નાના હતા, હજુ પોતાને મોસાળમાં હતા એટલે એના પિયરમાં હતા અને ત્યાં એક ઝાડ હતું અને ઝાડ ઉપર એક ખોરિયું બાંધ્યું અને ત્યાં બ્રહ્માનંદ સ્વામીને ઝૂલાવ્યા. હવે વર્ષો પછી સ્વામી તો સાધુ થઈ ગયા ત્યારે કોઈને એવી ખબર પડી, એક બ્રાહ્મણને એ ગામમાં, જે ગામમાં સ્વામીનું મોસાળ થતું એ ગામમાં એક બ્રાહ્મણને એવી ખબર પડી કે જે આ લાડુદાન નામનો નાનો દીકરો હતો લાલુબાનો, એ નાનો દીકરો છે એ તો અત્યારે સાધુ થઈ ગયા છે સ્વામિનારાયણ સંપ્રદાયમાં અને બહુ સમર્થ સાધુ છે, મુક્ત પુરુષ છે. એટલે એને ત્યાં દીકરો નહોતો, એને એવો સંકલ્પ કર્યો કે બહુ નાના હતા જ્યારે બ્રહ્માનંદ સ્વામી જ્યારે માના ખોળામાં રમતા હોય એ સમયની વાત, ત્યારે એમની માએ આ ઝાડ ઉપર ખોરિયું બાંધીને સ્વામીને ઝૂલાવ્યા હતા, એટલે મારે ત્યાં દીકરો નથી, હું આ ડાળીની માનતા કરું છું કે મારે ત્યાં દીકરો થાય તો મારે બ્રહ્માનંદ સ્વામીના દર્શને જવું. એને માનતા કરી, આ તો મુક્તતા, અહીં કહે છે પુરુષોત્તમ તુલ્ય પૂજાય, એ મુક્તતા, એ ડાળીની માનતા કરી એ બ્રાહ્મણને ત્યાં દીકરો થયો. બ્રાહ્મણને ત્યાં દીકરો થયો. આવા દીકરા થયેલાના ઇતિહાસો આજ વર્તમાન કાળે છે, ભવિષ્ય એ ભૂતકાળમાં તો ઇતિહાસો થઈ ગયા, આજ વર્તમાન કાળે છે. ડાળીઓ પૂજી ના હોય, સંકલ્પો કર્યા હોય, સંકલ્પો ખાલી, આશીર્વાદ પણ દીધા ના હોય, ખાલી ભગવાનના મોટા પુરુષો ત્યાં સંકલ્પ કર્યા હોય અને દીકરા, એ બહુ મહત્ત્વની વાત નથી. દીકરા દીકરી ધંધા બિઝનેસ એ બહુ મહત્ત્વની વાત નથી. એક હરિભગતનું આવતીકાલે કે પરમ દિવસે એક ઓપરેશન છે, બહુ નાની ઉંમરના હરિભગત છે પણ એનો આજે ફોન આવ્યો. બધાએ બસ પ્રાર્થના કરજો, જાણવા પ્રયત્ન ના કરતા કોણ છે, પણ એ હરિભગતનો ફોન આવ્યો ત્યારે એ હરિભગતે એવું કીધું કે એને ઓપરેશન એવું છે કે થોડું મગજ બાજુનું, મગજની અંદરનું ઓપરેશન છે. એને એવું કીધું કે મારે જો હું ઓપરેશન સક્સેસ જાય અને બહાર આવું તો મને એટલું જ ભગવાન પાસે માગું છું કે મને ભગવાનને ગુરુજીની સ્મૃતિ રહે, કારણ કે મગજના ઓપરેશનમાં તો ક્યારેક યાદશક્તિ જતી પણ રહે, બધાને ભૂલી પણ જાય, ડેટા ઇરેજ પણ થઈ જાય, જો એવું થાય તો હું બધાને ભૂલી જાઉં નો પ્રોબ્લેમ, મને પત્ની છોકરા મા બાપ બધા ભૂલાઈ જાય મને એનો કોઈ અફસોસ નથી, પણ મને ભગવાન અને ગુરુજી બેનો સંબંધ યાદ રહે કે હું મહારાજનો છું, હું ગુરુજીનો છું, આ આત્મા મહારાજનો છે, આ આત્મા મોટા પુરુષનો છે, બસ આટલું મને સ્મૃતિ રહે ને, આટલું જો રહે એટલું જ હું માગું છું, મારે બીજું કશું નથી જોઈતું, અને જો ઓપરેશન ફેલ જાય તો મહારાજ તો ઊભા જ છે, સક્સેસ જાય તો મારે આટલું જોઈએ છે, ફેલ જાય તો મારે આટલું જોઈએ છે. હવે આ સમજણ આવે ક્યારે કહો, કેટલા વચનો તો વાંચે તોય ના આવે, આ સમજણ આવે જ નહીં. આ સમજણ તો જ આવે કે આવાનું દ્રષ્ટાંત આપણે સાંભળીને બરાબર દ્રઢ કરી રાખ્યું હોય તો આપણા જીવનમાં કોઈ પ્રસંગ બને ત્યારે આપણને એમ જ થાય કે મહારાજનું પ્રધાન પણ ઉરે. એટલે બસ કહેવાનો મારો અર્થ એ છે કે ભગવાનના મુક્તો આ પૃથ્વી પર આવે તો અહીં પુરુષોત્તમ તુલ્ય થઈને પૂજાતા હોય છે, જેમ બ્રહ્માનંદ સ્વામીનો સંકલ્પ કર્યો ને એમ ઘણા બધા એવા ભગવાનના ભક્તો હોય છે કે અનેક પ્રકારના એવા સંકલ્પો કરતા હોય ને ભગવાન એનું પૂરું કરે. હું એ કહેવા માગું છું કે આ લોકમાં દીકરા દીકરી રોગ આદિક ધંધા બિઝનેસ આદિકનું સારું થઈ જવું ખરાબ થઈ જવું એ જે કાંઈ છે એ અગત્યની વાત નથી.
અગત્યની વાત એ છે કે આ મુક્તો મહાન કેટલા, બ્રહ્માનંદ સ્વામી કેટલા મહાન હશે કે દાઢીની માનતા કરવાવાળાને ત્યાં દીકરો થયો, અને એ તો એ દાઢીને કોઈએ કંઈ લખી નહોતો, એ દાઢીનો કોઈ મહિમા નહોતો લખ્યો, એ દાઢીનો કોઈએ કંઈ કોઈએ મહિમા કીધોય નહોતો, ખાલી એટલી ખબર પડી બ્રહ્માનંદ સ્વામી નાના હતા ત્યારે અહીં ઝૂલ્યા હતા, હાલો ભાઈ માનતા કરો દાઢીની, તો દાઢીની માનતા કરી દીકરો થયો. બોલો, આ મુક્તોનો થાય આવું. મુક્તો છે ને અક્ષરધામના પુરુષોત્તમ તુલ્ય પૂજાય, અને છતાંય પણ ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી શ્રીજી મહારાજના દાસ થઈને રહ્યા. કોઈ એને એમ કે તમે ભગવાન ભગવાન છો, ના ભાઈ હું નથી, એ જ છે. મોતી ત્રવાડી કરીને હરિભગત હતા, મુક્તાનંદ સ્વામીને જ ભગવાન માનતા, બહુ વિદ્વાન હતા, અને મુક્તાનંદ સ્વામી વિદ્વાન એટલે મુક્તાનંદ સ્વામી અરે ફાવે, મુક્તાનંદ સ્વામીનો બહુ ગુણ, મુક્તાનંદ સ્વામીની સાધુતા, મુક્તાનંદ સ્વામીનું બોલવું, મુક્તાનંદ સ્વામીની રહેણી કહેણી જોઈને બહુ હેત થઈ ગયું. સ્વામી સિવાય ક્યાંય માથું નમે જ નહીં, અને વિદ્વાનોનું તો નમે જ નહીં ગમે ને. તો સ્વામી પાસે બેહેન, સ્વામી પાસે, સ્વામી કે જાઓ મહારાજના દર્શન કરો, તો કે ના હું અહીં બેઠો છું. અરે ભાઈ મહારાજના દર્શન કરો, તો કે હું અહીં બેઠો છું. પછી સ્વામીને થયું આને મારે સમજાવો તો પડશે જ. હવે દાસભાવ કેટલો દ્રઢ આ સંતોનો, એનાથી સંતોષ નહોતા માનતા કે મારી પાસે બેહી ગયો, પણ સંતોષ તો જ એને થાય કે આને પુરુષોત્તમની ઓળખાણ થાય. કારણ કે અમારું સ્વામી કે અમારો તો સિદ્ધાંત એ છે કે પુરુષોત્તમમાં જીવને જોડવા, ભગવાનમાં જોડે એ જ સાધુ, પોતામાં જોડે એ અસાધુ. કદાચ જીવને આ વ્યાખ્યાને પણ સમજવા જેવી છે, જીવને પ્રાથમિક દશામાં પોતામાં જોડે એવું સાધુ બતાવે. અહીંયા આટલા છોકરાઓને યુવાનો અહીંયા આગળ સેવા કરવા આવે છે ને, એ સાધુમાં જોડાયેલા છે એટલે આવે છે. વેકેશન છે, બહાર ફરવાનું રખડવાનું ઘણું હોય, પણ સાધુમાં જોડાયેલા છે એટલે સાધુ કે આવો એટલે આવી જાય. હવે સાધુમાં જોડાયેલા હોય એટલે આવે, આવે એટલે સેવા કરે, સેવા કરે કલાકો સુધી સેવા કરે, અને એ સેવાના ફળ રૂપે એને રાજીપો મળે, સંતોનો ભક્તોનો રાજીપો મળે, એટલે એનો આત્મા પરમાત્મામાં જોડાય. રીત એ જ છે, પણ પ્રથમ તો સાધુ એવું વાતાવરણ કરે, તમારી સાથે બોલે એવી રીતે, તમને પ્રસાદ પાણીનું પૂછે, તમને બધી તબિયત અંતર ખબર અંતર પૂછે, એ બધું કરે, તમારે આવ્યા હોય તો કોઈ તમારે ઉત્સવ સમય હોય તો વ્યવસ્થા કરી દે, બધી રીતે એવી રીતે પહેલાં તો બરાબર હાચવે. એ હાચવે શા માટે? કારણ કે એ સાધુમાં હેત થાય, અને સાધુમાં હેત થાય પછી એ સાધુ જે વાત કહે ને તરત મનાય. એ કહે ને કે અત્યારે રાત પડી છે, આ રાત પડી છે, અત્યારે દિવસ થયો, દિવસ થયો છે, અને વાત મનાય પછી એ સાધુ કે ભગવાન સ્વામી એને સર્વોપરી હા પડી જાય, કંઈ સમજાવવું જ ના પડે એને. આ સાધુએ કીધું, આવા સાધુએ કીધું, હા પડી જાય, અને હા પડી જાય એટલે એનું કલ્યાણ થાય. એટલે સાધુ પોતામાં સૌ પ્રથમ જીવને જોડતા હોય છે, પણ ઉદ્દેશ એનો એવો હોય છે કે આને હું ભગવાનમાં જોડું. અહીં અમને આટલા નાના નાના છોકરા બે ત્રણ દી રહ્યા, હવે એને સાધુમાં જોડાયાના હોય કેમ રે બાપા, કહો મને એને કેટલું હાચવવા પડ્યા. તમે જોયું ને, રાત્રે રડે, ના કરે, તે કરે, બધું કરવું પડે. હવે સાધુની આરે એને હેત જ ના હોય, એ ગોત તો આવે કે ભાઈ શ્રીજી સ્વામી કે અક્ષય સ્વામી કે આ સ્વામી કે ગોત તો આવે, પણ જોડાયો હોય તો જ ગોત તો આવે ને, પણ જોડાયો જ ના હોય તો અહીં રહેશે કેમ? એક દિવસે માથી વિખોટો ના પડ્યો હોય, એક દિવસે બાપથી વિખોટો ના પડ્યો હોય, હવે એને અહીં રાખવાનું હોય તે સાધુમાં જોડાય તો જ રહે. એટલે સાધુ એમાં જોડે એવું જ કરે, એને આઈસ્ક્રીમ આપશે, આ આપશે, તે આપશે, જમાડશે, રમાડશે, એટલે એને એ જ થાય. પણ જીવને સૌ પ્રથમ સાધુમાં જોડે છે સાધુ, પણ એનો ઉદ્દેશ હોય છે ભગવાનમાં જોડવા. મુક્તાનંદ સ્વામીએ મોતી ત્રવાડીને ચોક્કસ પોતામાં હેત રખાવ્યું, પણ સ્વામીને થયું કે હવે આને ભગવાનમાં જોડવાની જરૂર છે. એટલે સ્વામીએ કીધું કે મહારાજ શું કરે જોયા હતો, તો અક્ષરોડી પાસે મહારાજ ને અક્ષરોડીની પાસે એક જામુડો હતો, ત્યાં મહારાજ આ બાજુ અક્ષરોડી બાજુ આ બાજુ ઊંચે બેસીને સ્નાન કરે, મૂળજી બ્રહ્મચારી સ્નાન કરાવે, અને એ જળ બધું જાંબુડાના થળમાં જાય એવી ગોઠવણ કરેલી. એટલે મોતી ત્રવાડી કે મહારાજ તો સ્નાન કરે છે કે અત્યારે. મુક્તાનંદ કે હાલો હાલો બહુ મોટો લાભ મળશે, એમ કરીને લઈ ગયા, અને લઈ જઈને ઓલું મહારાજનું પ્રસાદીનું સ્નાન કરેલું જળ ચાલ્યું જતું હતું ને, મુક્તાનંદ સ્વામી આમ રૂમાલ હેઠો ઉતારી આમ માથે ચડાવ્યું કે આ તો જો આ ગંગાનું જળ, યમુનાનું જળ, આ તો ધામ ધામના જળ છે, પાવન કરવાવાળું છે, આમ કરીને આમ સ્વામી બધા બધા ધામના નામ બોલીને માથે ચડાવે.
ઓલો જોતો રહી ગયો, એને તો મુક્તાનંદ સ્વામીથી મહાન કોઈ લાગતું જ નહોતું. શ્રીજી મહારાજને રોજ જોતો, જોતો, હું જોતો શબ્દ એટલા માટે વાપરું છું કે દર્શન નહોતો કરતો, એ રોજ જોતો, રોજ મુક્તાનંદ સ્વામી પાસે જાય, શ્રીજી મહારાજને રોજ જોવે છે, પણ એને એવી પ્રતીતિ નથી થતી કે મુક્તાનંદ સ્વામીથી સહજાનંદ સ્વામી મહાન છે. મુક્તાનંદ સ્વામીએ ઘણો બધો એને ડાયવર્ટ કરવા મહેનત કરી, પણ એ વિદ્વાનને એને મુક્તાનંદ સ્વામીમાં જે થઈ ગયું થાય જ નહીં ના બાજુ. આખરે મુક્તાનંદ સ્વામી માથે જળ ચડાવ્યું ત્યારે મોતી ત્રવાડીને થયું કે હું જેને મહાન માનું છું એ જેનું જળ ચડાવે છે તો એ કેવા મોટા હશે. અને પછી માથે જળ ચડાવ્યું અને પછી મહારાજને દંડવટ કર્યા, પછી મહારાજના પગમાં પડ્યા. મુક્તાનંદ સ્વામી કે હવે મારો કોર્સ પૂરો થયો, હવે મારું કાર્ય પૂરું થયું. જોયું એ મુક્તો અક્ષરધામના મુક્તો પુરુષોત્તમ તુલ્ય આ પૃથ્વી પર પૂજાતા હોય, પુરુષોત્તમ તુલ્ય એમાં તાકાત હોય, લોકો એને પુરુષોત્તમ તુલ્ય જ માને, કારણ કે શાસ્ત્રો કહે છે ભગવાન જેવા જાણવા, ભગવાનના મોટા પુરુષને ભગવાન તુલ્ય જાણવા, ભગવાન જેવા જાણવા, એ ભગવાન નથી પણ ભગવાન જેવા છે, ભગવાન એમાં અખંડ છે, એના જેવા જાણવા. લોકો એને એવા જાણે છતાંય પણ એનો દાસભાવ ક્યારેય જાય નહીં. આજે ગુરુજીને કેટલા સંતોને કેટલા ભક્તો ભગવાન તુલ્ય માને છે કે આ ભગવાન તુલ્ય છે, એ બોલે એટલે ભગવાન બોલે એવી રીતે માને છે. અને એવા માનવાવાળા છે એમ, એ એવા ભક્તો છે ત્યારે તો આ લોયા ધામ હાલે છે, નહીં તો આ બધા ધામ બંધ થઈ જાય. એવા ભક્તો છે, એવા સંતો છે ત્યારે તો આ કાર્ય આગળ ધપી રહ્યું છે. પરંતુ ગુરુજીના જીવનમાં જેને જે દિવસે ગુરુજી પાસે ગોળનું પાણીને ખીચડી જમવાના હતા, જે દિવસે બાફેલી દૂધી અને ખીચડી જમવાની હતી, જે દિવસે કંડારી ગુરુકુલની અંદર એક નાનિયમથી ઓરડીમાં રહેવાનું અને ત્યાં આગળ મહિનાનું લિમિટેડ સીધું આવતું, એવો જે યુગ હતો એ દિવસે જેને ગુરુજીને જોયા હશે, અને એ હરિભગત આજે હજુ પણ કોઈ પણ પ્રકારના અભાવ અવગુણ વિના સાચા ભાવથી કલ્યાણ માટે જોડાયેલો હશે, મૂળજી ભગત જેવા જે કંડારી ગુરુકુળમાં વર્ષોથી એ સમયથી ગુરુજીને જોયા છે, અશ્વિન ભગત જેવા અહીંયા આગળ છે, રમન દાદા જેવા જેને અહીંયા આગળ આવ્યા પછી ગુરુજીને જોયા છે, એવા જે ભક્તોએ એને જોયા હશે, એને અનુભવ્યા હશે, એને આજ ગુરુજી પાસે આટલી સંસ્થાઓ છે, વડતાલની આટલી મોટી સેવા કરે છે, આટલું બધું છે, છતાંય પણ એને એવું જ અનુભવાતું હશે કે મેં જેવા જોયા હતા એવા ને એવા આજ સરળ છે, એવા ને એવા દાસત્વ ભાવવાળા છે. એનાથી રતિવા એને વધારે દેખાયું હોય ઓછું નહીં દેખાય. કારણ શું? કારણ એ છે કે ભગવાનના મોટા મુક્તો હંમેશા મુક્ત ભાવમાં જીવતા હોય છે, એ હંમેશા મહારાજને ઓળખાવા માટે જ પ્રયત્ન કરતા હોય, એને મહારાજમાં જોડવા એ જ પ્રયોજન હોય છે, પરંતુ પોતાને વિશે કોઈ મુમુક્ષુ હેત રાખે તો એ હેતથી એને વાત મનાય, અને વાત મનાય એટલે ભગવાનમાં જોડાય, આટલો જ ઉદ્દેશ હોય છે. એ ઉદ્દેશથી એ હેત કરાવતો, પણ ભગવાનના મુક્તો એવા છે કે જ્યાં જાય ત્યાં પુરુષોત્તમ તુલ્ય થઈને પૂજાય છે. એવા ભગવાનના મુક્તો છે એના હાથ અને પગમાં આજે પણ ભગવાનના ચિહ્નો છે, ભગવાનના પ્રસાદીના ચિહ્નો વર્તમાન કાળે પણ આ પૃથ્વી ઉપર રહેલા મહામુક્તોના ચરણારવિંદમાં, મહામુક્તોના હાથમાં હોય છે. કોણ કહે છે પૃથ્વી વાંજણી છે? કોણ કહે છે કે અક્ષરધામના મુક્તો આજ પૃથ્વી પર નથી? ગોતો ક્યાંક મળી જશે, હીરાઓ ક્યાંક છુપાયેલા છે, નથી એમ નહીં, ઢગલા બંધ નહીં મળે, પણ મળશે તો ખરા, મળશે તો ખરા. સનાથ થવું, અનાથ ના રહેવું, એવા મુક્તોને ગોતવા, એવા મુક્તોમાં વળગવું. હા, લાખો માણસ જેની પાછળ ફરે મુક્ત હોય એવું નથી માનતો, અને કોઈ શાસ્ત્ર પણ નથી માનતું. લાખો માણસ જેની પાછળ ફરે મુક્ત જ હોય એવું નથી, હજારો માણસ જેને હાથ જોડી દે મુક્ત જ હોય એવું નથી, વરસાદ ધારે ત્યારે પાડી દે મુક્ત જ હોય એવું નથી, ભગવાનને લાખો ગાવનું છેટું હોય એવું પણ હોય, દીકરો આપી દે મુક્ત જ હોય એવું નથી, ભગવાનને લાખો ગાવનું છેટું હોય, પણ મુક્ત છે એ જ મુક્ત છે કે જેના સંગે કરીને આપણે ભગવાનના રંગે ચડી જઈએ, આપણને ભગવાનનો રંગ ચડી જાય, આપણને ધર્મ નિયમ પાળવાની
તમન્ના વધી જાય, આપણને મોક્ષના માર્ગે ચાલવાની શક્તિ વધી જાય, આપણને ભગવાન ઉપર ન્યોછાવર થવાની તાકાત વધી જાય, એ જેના સંગે કરીને થાય એ મુક્ત છે, એ મુક્ત છે. અને એવા મુક્તોને ગોતવા, એવા મુક્તોમાં જીવને જડવો, જોડવો નહીં પણ જડવો. જોડેલો કોઈ દી તૂટે પણ જડેલો કોઈ દી તૂટે નહીં, જડી ગયો હોય. એટલે મહારાજે શબ્દ વાપર્યો કે એવા ભગવાનના સાધુ જ્યાં દેખાય ત્યાં પોતાના જીવને જડવો. જડેલું છે ને એ ક્યારેય નીકળે નહીં, આ જોડેલું છે ને એ ક્યારેક છૂટું પડે પણ જડેલું ના નીકળે. એટલે જીવને જડી દેવો, એવા મુક્તો હોય ને એમાં જીવને જડી દેવો. આવા મુક્તો જે પોત પુરુષોત્તમ તુલ્ય થઈને પૂજાય આવા તો સમર્થ છે. બ્રહ્માંડ કોટી રજ તુલ્ય જહાં ઉડે છે એવું કહ્યું પ્રથમ અક્ષરધામ એ છે જ્યાં બ્રહ્માંડો રજની જેમ ઉડે છે. એવું સમર્થ નહીં અક્ષરધામ એક, એવા સમર્થ વળી મુક્ત તહા અનેક. પાછા આવા મુક્તો એક નથી, અનેક ઢગલા બંધ મુક્તો અક્ષરધામમાં છે. કેવું સમૃદ્ધ ધામ છે કે જ્યાં શ્રીજી મહારાજ પાસે અનંત મુક્તો ભગવાનની જેમ પૂજાય એવા તો અનંત છે. તો એ શ્રીજી મહારાજ કેવા મોટા, આવી કલ્પના જો કોઈ કરે. તમે જુઓ સ્વામિનારાયણના નામે, મને તો મહારાજની સૌથી મોટી સર્વોપરિતા એ જ દેખાય કે સ્વામિનારાયણના નામે એકલમણ નીકળ્યો હોય ને, આ જ છૂટો પડીને ક્યાંક નીકળ્યો હોય ને, શીરો પૂરીને ભજીયા જ ખાય, ખબર નહીં એક પણ સ્વામિનારાયણના નામે હાલતી કોઈ પણ મૂળ સંપ્રદાય હોય, બીજું હોય, ત્રીજું હોય, સ્વામિનારાયણના નામે દુકાન ખોલીને બેઠો હશે ને તોય ખોટ નહીં જાય. અરે ઇન્ડિયામાં તો શ્રીહરિસિંહ બાપા, તમે એકવાર લાવ્યા હતા વડોદરા મળે, શ્રીહરિસિંહ સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ લખેલી સિંહ, એ સિંહ તમે બીજી ખારસિંહ 80 રૂપિયા કિલો વેચાતી હોય, 150 રૂપિયા કિલો વેચાય તો એને ત્યાં તમે સિંહ લેવા જાઓ, સિંહ તમને ના મળે, સ્ટોકમાં ના હોય. સૌમ્યના નામે, સૌમ્યના નામે ખોલો, જો તમે કોઈ પણ વસ્તુ સૌમ્યના નામે ખોલો કેટલી પડા પડી. સૌમ્યના નામે ફૂડ વેચાય છે, કેટલું વેચાય છે પૂછી આવો, જેને ત્યાં વેચાય છે ને પૂછી આવો કેટલું વેચાય છે અને કેટલી આવક થાય છે, લોકો કેટલું લઈ જાય છે, દિવાળી ઉપર લાઈનો કેમ પડે છે. સ્વામિનારાયણનું ભાઈ લોહી ચુંબક છે. સૌમ્યના નામે તમે ગમે તે કરો ને હાલે જ, અટકે જ નહીં, અટકે જ નહીં. બાકી તો કોઈ સંપ્રદાય 200 વર્ષથી ચાલતો હોય અને 200 વર્ષથી ચાલેલો સંપ્રદાય એની અંદર કેટલા બધા પ્રકારના વિભાગો, વિભાગીકરણ, એ પુરુષોત્તમની ઈચ્છા મારી મરજી વિના કોઈથી તરણું નવું તોડાય. તો કોઈ તોડતો હશે તો એની ઈચ્છાથી તોડતો હશે ને, એમને એમ તો નહીં તૂટતું હોય ને, એની ઈચ્છાથી થતું હશે. એ એટલા બધા, એટલી બધી અંદરથી આમ નદીઓ છે ને, એટલા બધા અંદરથી આમ નહેરો પડેલી છે, પણ બધી જ નહેરો ભરેલી કેમ, બધી જ નહેરો લીલી છમ કેમ, બધી જગ્યાએ લીલું નવ પલ્લવિત કેમ. એક ખાલી એક આર્થિક વ્યવહારની વાત કરું છું, લીલું પલ્લવિત કંઈ એકાંતિક ધર્મ બધે નથી. હું જે લીલું વાત કરું છું ને એક ફક્ત એક આર્થિક વ્યવહારની વાત કરું છું. આર્થિક વ્યવહાર, આર્થિક વ્યવહાર બધી જગ્યાએ લીલો છમ. જો કોઈ દુખ્યો નહીં, બધાનું હાલે, ગાંડા કાઢે એનુંય હાલે, ડાયો થાય એનુંય હાલે. સ્વામિનારાયણનું નામ લીધું ને તમે, બસ એટલું જ કાપી છે. સ્વામિનારાયણનું લેબલ લગાડ્યું ને એટલું જ કાપી છે. આના સહિત ઉપાસના એનુંય હાલે, આવી જ ઉપાસના એનુંય હાલે, બધા અવતારો ને બધું એક, પણ સ્વામિનારાયણના અમે છીએ આવું કે તો એનુંય હાલે. બોલો તો કોઈક કે અમે કોઈને માનીએ જ નહીં, અમારે તો આ જ, તો એનુંય હાલે. પણ સ્વામીના નામે બધાને હાલે, એ મહારાજ કેટલા સમર્થ ને કેટલા સર્વોપરી હશે. આટલું જ કોઈક વિચારે ને આમ, આમ પ્રેક્ટિકલ અત્યારે પ્રેઝન્ટ ટેન્સ આમ વર્તમાન કાળે જોવે ને તો અહો અહો થાય કે ઓહો હું મહારાજની મોટાઈ હશે. ખોટું ગાડું હાંકે ને સ્વામીના નામે તોય હાલે, એવી મોટાઈ છે મહારાજની. બોલો મહારાજ કે તે મારું લેબલ રાખ્યું ને, મારા લેબલ ઉપર ભાઈ હાલ કામ હાલે છે. અહીં તો તારે મહેનત જ નહીં કરવાની, મારું નામ રાખ્યું એટલું બસ છે. કારણ કે બધા ભજન તો કોનું કરે છે, એટલે સ્વામિનારાયણનું. ગમે તે ઉપાસના હમતતા હોય અને ગમે તે આજ્ઞા આમ આમથી આમ રમતા હોય, પણ આ ખરે માળા કરવા બેહે, એક માળા કરતા હોય તો બોલે સ્વામિનારાયણ, ધૂન કરે તો બોલવું પડે સ્વામિનારાયણ. એટલે મહારાજનું, મહારાજ જે મળ્યા છે ને, છાતી ફાટી જાય એવા મોટા મળ્યા છે, બહુ મોટા મળ્યા છે. આપણી છાતી ફાટી જાય જેવી છે એવીની મોટપ સમજાય ને તો
માટે કેફમાં જીવવું, સાચી ઉપાસના રાખવી અને ભગવાનની સાચી આજ્ઞા પાડવી, જગતની મોહબત રાખવી નહીં, એ સર્વ આવા જે અનંત સમર્થ મુક્તો છે, અનંત મુક્તો છે, એ બધાય મુક્તો પુરુષોત્તમના ઉપાસી રાધા લક્ષ્મી સમ શક્તિ અનંત દાસી સેવે સદૈવ પ્રભુના પદ ચિત્તધારી પામે ન પાર હરિનો મહિમા વિચારી. એ મુક્તો આવા મોટા છે કે જે મુક્તો આ પૃથ્વી પર ભગવાન તુલ્ય પૂજાય છે એ લોકો બેઠા બેઠા પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણનો મહિમા વિચારે તો એમને એવું લાગે કે અમે તો કાંઈ મહિમા જાણતા જ નથી. જે મુક્તો આ પૃથ્વી પર ભગવાનની જેમ પૂજાય એ શ્રીજી મહારાજનો મહિમા વિચારે તો એને એવું લાગે કે અમને તો મહિમા હજુ મહારાજનો ખબર જ નથી અને આપણે શેકેલો પાપડ પચાવી નાખીએ એવા, એ આપણે કહીએ કે મને મહારાજનો મહિમા સમજાઈ ગયો નથી સમજાયો. જે ભગવાન તુલ્ય પૂજાય છે એ લોકો કહે છે આ સ્વરૂપ તો નેતી નથી, સ્વામિનારાયણની વાત આવે ને એટલે એનો અંત કોઈ પામે જ નહીં. સ્વામિનારાયણ જ્યાં આવે એ સ્વામિનારાયણને કોઈ એવું કે મેં યથાર્થ જાણી લીધા, વાત જ ખોટી, એને કોઈ જાણી જ ના શકે, અકળ મૂર્તિ છે. ફક્ત જેટલું જાણીએ છીએ એની કૃપા છે, પણ એ તો એનાથી પરના પર જ છે, પરના પર જ છે, પરના પર જ છે. આપણે જે જાણીએ છીએ કે આ મહારાજ સર્વોપરી છે, પણ એ સર્વોપરિતાની બાબતમાં પણ મહારાજ કંઈક વિશેષ છે, હજુ આપણને નથી જણાયા. ગુરુજી જેવા મોટા પુરુષો જે આપણને સર્વોપરીપણું વર્ણન કરીને કહે છે, તો શું આપણે એની એના એના કહેવાથી આપણે જેવા મહારાજને સમજીએ છીએ એવા જે સમજે છે? ના, એ આપણા કરતાં સર્વોપરિતામાં કંઈક વિશેષ સમજે છે, વિશેષ સમજે છે. અને જેટલું આપણે મહારાજને પર સમજતા જઈએ ને એટલા આપણે પર થતા જઈએ. મહારાજ વચનામૃતમાં કે ઓલા મુક્તને એવું થાય કે મેં જેવા ભગવાનને જાણ્યા તે એવો તો ભગવાને મને કર્યો. આપણે ભગવાનને એવા જાણીએ કે મારા તો બહુ સમર્થ ને અનંત બ્રહ્માન અનંત વિષ્ણુ અનંત શિવ ભગવાનને હાથ જોડીને ઊભા છે, આવા આપણે મહારાજને જાણ્યા તો મહારાજ શું કે તમે જેવો મને જાણ્યો ને એવો તો હું તમને બનાવું. તો આપણે એવા મહારાજને જાણે એટલે મહારાજ આપણને એવા બનાવે, તો આપણને એમ થાય અનંત આપણને હાથ જોડીને ઊભા છે તો એ મહારાજ કહેવા. જોયું પાછું પરનું પર જણાય તે ભગવાન કેવા હશે, કેવા મોટા. બસ એને એક જ વસ્તુ કહેવાય, ગુંગે ગોળ ખાધો, કોઈ મૂંગાને તમે ગોળ ખવડાવી દો પછી પૂછો કેવો છે તો શું કે કેવો, પછી બીજું શું કરીએ? ગુંગે ગુડ ખાધો એમ પુરુષોત્તમ નારાયણનો મહિમા તો ગુંગે ગુડ ખાધા જેવો છે. અને આપણે જે કાંઈ બોલીએ છીએ ને એ તો વૈખરી વાણીથી ફક્ત એક બકવાસ છે, બાકી એનો મહિમા બસ મૌન વર્ણન જ ના થાય. વાણી અટકી જાય છે, બુદ્ધિ અટકી જાય છે, એવું છે. અનંત મુક્તો એનો પાર પામતા નથી. તે ધામમાં સકળ મુક્ત કિશોર ભાષે, એ ધામમાં બધા મુક્તો સદા કિશોર છે, 16 વર્ષના, કોઈને ધોળો વાળ થાય જ નહીં, કાળું પીછું ઘસવું જ ના પડે. અહીંયા આગળ બ્રશ ના ઘસવું પડે ઘણાને કાળું, હે ઘણાને એની પત્નીને ના ગમે તો કાળો રંગ કરવો પડે બાપા, ઘણાને એના દીકરાને ના ગમે, ગ્રેજ્યુએશનમાં જવું હોય તો કે હવે દીકરાને ગ્રેજ્યુએશનમાં જવું એટલે કાળું પીછું લગાવવું પડે કારણ કે એને ના ગમે એટલે કાળો પીછા મારે, પત્નીને ના ગમે તો મારવું પડે કે આ તમારું ધોળું છાપરું થઈ ગયું, હું તમારી ભેગી આવું અને મારા કાળાવાળ હોય તમારા ધોળા હોય લોકોને લાગે કે આ ગળો ડોહ ક્યાંથી ઉપાડ્યો એટલે કાળું કરો, એટલે પાછું પત્નીને ગમવા કાળું કરવાનું. પણ અક્ષરધામની અંદર તો 16 વર્ષની કિશોર અવસ્થા, કોઈ દી ઉંમરવાળું થવાનું જ નહીં, 16 વર્ષની કિશોર અવસ્થા. ઘનશ્યામ મહારાજ જોયા ને આપણે, એ ઘનશ્યામ મહારાજ જેવું જ, બસ સતત એવું ને એવું જ રહે, કોન્સ્ટન્ટ કિશોર જ રહે. કોટર કે હિન્દુ સમ તેની પ્રભા પ્રકાશે, કરોડો સૂર્ય અને ચંદ્ર જેવો એનો પ્રકાશ, આપણો પ્રકાશ એવો થાય. બોલો, ના ડાયાબિટીસ થાય, ના કોલેસ્ટ્રોલ વધે, ના ગોઠણ દુખે આશિતભાઈ, ના કમર દુખે. એટલે વહેલામાં વહેલાય દોટ કાઢવી કે અક્ષરધામના મુક્ત થઈ જઈએ, હા, પણ એની સેવા કરીને પછી. હા, અહીંયા આગળ બાપા જેવાને તમારા જેવાને બધા આવી જાય ને પછી તમે તમારે ઉપડજો, વાંધો નહીં, અમારે તો વાર છે ને. જુ સખા ગણાય સહુ અક્ષર મુક્ત એહ, કોને વાર છે? મહારાજ કે આ ઘડીએ ના પણ મરી જવું છે, ઘડીનો નિર્ધાર નથી, કોણ ક્યારે ઉપડે કંઈ નક્કી નથી. મહારાજનો કોલ આવે ત્યારે જતું રહેવું, વાંધો નહીં. પણ તમારા જેવા ભક્તોએ મહારાજને એટલું કહેવું, મહારાજ બીજા મૂકી દેજો અમારા જેવા, અહીંયા આગળ પાછળવાળાને એકલું ના લાગે. સખા ગણાય સહુ અક્ષર મુક્ત એહ, સરખા ગણાય, બધા મુક્તો ત્યાં સરખા ગણાય.
દેખાય કોઈ નહીં ન્યૂન વિશેષ તેહ, ત્યાં જે મુક્તોની સભા ભરાઈને બેઠી હોય બધા એક સરખા દેખાય. ચોક્કસ સ્થિતિના ભેદો છે, પણ એ મુક્તો જે એક સ્થિતિમાં બેઠેલા છે ઉત્તમ નિર્કલ્પ નિશ્ચયવાળા બધા એક સમાન દેખાય. કોઈ ઊંચો નીચો ના દેખાય, કોઈ ગાળો કોઈ કાળો નહીં કોઈ ગોરો નહીં, બધી જાતના રંગ અને બધી જાતની ઊંચાઈઓ કોઈક જાડો ને પાતળો એવું નહીં, એક હરખું જ માપ. ગમે તેનું ધોત્યું ગમે તે પહેરે વાંધો જ નહીં. ને આ પેન્ટ શર્ટ નથી, હા ને આ બધા મુક્તો ધોતીવાળા છે. તમે જો ને તો મહારાજ જેવું જ છે બધું, એટલે તમારે ધોતિયા પહેરવાની ટેવ પાડવી પડે. હા, દેખાય કોઈ નહીં ન્યૂન વિશેષ તેહ, ત્યાં કોઈ અધિક ન્યૂન ના દેખાય, બધા સમાન દેખાય. બધાના શરીરમાંથી કરોડો પ્રકાશ આવે જો ન્યા બધું સમાન દેખાય, અને પછી અહીં આપણે ખેંચા તાન કરીએ તો ન્યા કેવી રીતે પહોંચાય, કેવી રીતે પહોંચાય? ત્યાં તો બધાય મુક્તો સમાન સ્થિતિના છે. તે ધામમાંય બહુ જ જે સુખ છે સદાય, શેષાદિ કે સકળ તે કહી ન શકાય. હું સુખ છે ન્યાનું? શેષ નારાયણ હજાર મુખે, શેષ નારાયણ 2000 જીભો એને 1000 મુખે વર્ણન કરવા બેસે તો એનું વર્ણન ના કરી શકે. ઐશ્વર્ય સર્વતનું ત્યાં કહીએ અપાર, શું શારદા કહી શકે સકળ પ્રકાર. અરે શારદા સરસ્વતી જેવા પણ જ્ઞાના સુખને અને ત્યાંના ઐશ્વર્યનું વર્ણન ના કરી શકે એવું એ અક્ષર ધામની અંદર છે. એ ધામની અંદર તે ધામ દેખી નજરે સતી ભક્તિ માત, એ ધામને ભક્તિ માતાએ જોયું છે. ઘનશ્યામ મહારાજ સમાધિમાં લઈ ગયા છે, આશ્ચર્ય પામી હરખ્યા ઉર્મા અઘાત, આશ્ચર્ય પામીને આનંદ આનંદ થઈ ગયો. દેખી સમુદ્ર મનમાં સર તુચ્છ લાગે, જેવી રીતે કોઈ સમુદ્રને જોવે અને ખાબોચ્યું અને તુચ્છ લાગે, ધામો બીજા અલ્પ અક્ષર ધામ આગે. ખાબોચિયા જોયા હોય એને પછી પેસેફિક મહાસાગર દેખાડો, એટલાન્ટિક મહાસાગર દેખાડો, કેવું લાગે? પોતાના ગામનું તળાવ જોયું હોય બાપા, બદામનું તળાવ જોયું હોય અને પછી એટલાન્ટિક મહાસાગર જોવે, હિન્દ મહાસાગર જોવે, એ કેવો લાગે એને? ઓલા તળાવ સામે ઓલો મહાસાગર જોવે તો ઓહો 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 થાય ને, એવું જ થાય ને? પ્લેનમાં કોઈ દી બેઠો જ ના હોય અને પ્લેન ઉપડે અને ઊંચું જાય, ઓહો 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 થાય ને? બસ સેમ એવી જ રીતે અક્ષરધામને જ્યારે ભક્તિ માતાએ જોયું ને, ભક્તિ માતાએ ડાયરેક્ટ અક્ષરધામ ન જ જોયું, ભક્તિ માતાને શ્રીજી મહારાજ સ્વર્ગાદિક લોકમાંથી ફરતા ફરતા બદ્રિકાશ્રમ, શ્વેતદ્વીપ, વૈકુંઠ, ગોલોક વાયા થઈ અને અક્ષરધામમાં લઈ ગયા. અને જ્યારે અક્ષરધામ જઈને જોયું ને, ત્યારે બીજા તમામ ધામો જેવી રીતે સમુદ્રની આગળ ખાબોચ્યા લાગે એવા ભક્તિ માતાને લાગ્યા. માટે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અક્ષરધામ છે, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સુખ અક્ષરધામનું છે, અને અક્ષરધામના અધિપતિ આપણને મળ્યા છે. અક્ષરધામના અધિકારી કરવા માટે આપણને અધિપતિ મળ્યા છે. એ અધિપતિએ એના માટે અક્ષરધામના જે અધિકારી થયેલા છે એવા અક્ષરધામના અખંડ અવિનાશી મુક્તોને આ પૃથ્વી પર રાખ્યા છે. એ આપણને મુક્તોની પંક્તિમાં ભેળવવા માટે જ રાખ્યા છે. એ મુક્તોની પંક્તિમાં ભેળવવા જેવા મુક્તોને મોકલે છે, એવા મુક્તોની વચ્ચે આજે આપણે રહીએ છીએ. માટે અક્ષરધામના અનંત મુક્ત જે આનંદ ભર્યા રહે છે પ્રભુજીની પાસરે, એ મુક્તની પંક્તિમાં ભળવું છે એવો આપણે દ્રઢ નિર્ધાર કરવો. હજુ આગળ બહુ સરસ વર્ણન આવે છે અને આપણે આવતીકાલે સાંભળશું. હરિ કૃષ્ણ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ ધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનાર નીલકંઠમ ભજે. હરિ કૃષ્ણ મહારાજ.